वेलकम बैक। वलसाड जिल्लाना पारडी नजीक अमदावाद मुंबई नेशनल हाईवे पर अकस्मात सर्जायो। बे टेम्पो अने एक कंटेनर वच्चे सर्जायेला अकस्मातमां बे व्यक्तिओना मौत निपज्या। बन्ने वाहनो सामसामे अथड़ाता आग लागी गई। आगने कारणे टेम्पो चालक तो टेम्पोमां जीवतो ज भूंजाई गयो हतो। घटनानी जाण थता फायरनी टीम घटनास्थळे पहोंची गई अने आग पर काबू मेळवामां आव्यो। आ अकस्मातने कारणे अमदावाद मुंबई हाईवे पर कलाको सुधी ट्राफिक जामना दृश्यो सर्जाया हता। आ घटना में बे व्यक्तिओना मौत थया छे। टेम्पो चालक आग में जीवतो ज भूंजाई गयो हतो। बे जन एक केबिन में सड़क थी केबिन में छोकरा एक ड्राइवर ने बाहर काढ़ो छे, एक ड्राइवर ऊपर थी बाहर काढ़ो छे। तन वाहनों वच्चे अकस्मात थयो छे। तेमा एक ड्राइवर जगह पर घटनास्थले ज गाड़ी में सड़गी गयो छे। અને બેને અમે સડક દવા ગાડીમાંથી બેને બહાર કાઢીને પાડી કૃષિ હોસ્પિટલ સુધી પહોંચાડ્યા છે। મુંબઈ તરફથી અમદાવાદ તરફ હાઈવે પર ગાડી જતી હતી, એ રોંગ સાઈડ પર આવી ગઈ ગાડી હતી અને એ ગાડી સામસામે ઠોકાઈ હતી અને એ ગાડીમાં સ્પાર્ક થયો છે। સામસામે ગાડી ઠોકાઈ તો એમને આગ લાગી હતી એમાં અને જે અમને કોલ મળ્યો એ બધે અમે આવી ગયા હતા અહીંયા ટાઈમ પર, પણ જે ગાડી ઠોકાઈ હતી એમાં અંદર એક જે માણસ હતો ડ્રાઈવર હતો એમનો બચાવ નહીં કરી શક્યા। એ અંદર આખો ફસાઈ ગયો હતો અને ગાડી બંને ગાડી આમ સામસામે ઠોકાઈ હતી એટલે એનું જગ્યા પર જ મોત નીપજ્યું હતું। ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા અમદાવાદમાં નીકળશે કે નહીં તેને લઈને હજુ સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય નથી કરાયો। જોકે મંદિરની બહાર 144મી રથયાત્રાના પોસ્ટર્સ લગાડી દેવામાં આવ્યા છે, જેને લઈને વધુ એકવાર રથયાત્રા યોજાશે તેવી અટકળો ચાલી રહી છે। મંદિરને શણગારવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, તેમજ રથયાત્રા પહેલાની પારંપરિક વિધિઓ યોજવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। રથયાત્રાને લઈ મંદિર દ્વારા તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। જગન્નાથ મંદિર સંચાલકો દ્વારા રથયાત્રાની જે બેનરો છે તે લગાવવામાં આવ્યા છે। 144મી રથયાત્રાના બેનર છે તે મંદિર બહાર લગાવી દેવામાં આવ્યા છે। રથયાત્રા પહેલાંની પણ જે તમામ વિધિ હોય છે તે ખાસ કરવામાં આવશે। નેત્રોત્સવ વિધિ, સોનાવેશના ભગવાનના દર્શન સહિતની તમામ વિધિ છે તે કરવા માટેની પણ તૈયારીઓ ચાલી રહી છે। સાથે સાથે જ રથયાત્રા નીકળશે કે નહીં તેની પણ તૈયારી અત્યારે કરવામાં આવી રહી છે અને સ્પષ્ટતા પણ કરવામાં આવશે કે રથયાત્રા નીકળશે કે નહીં। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પોળમાં બનાવવામાં આવ્યો હતો સીસીટીવી મોનિટરિંગ રૂમ। એન્ટ્રી પોઈન્ટથી એક્ઝિટ પોઈન્ટ સુધીની નજર રાખવામાં આવતી હતી। મનપસંદ ક્લબમાં ગઈકાલે જે જુગારીઓ ઝડપાઈ ગયા છે તેને લઈને જાણકારી મળી છે। હાઈટેક જુગારધામ અહીં ચલાવવામાં આવી રહ્યું હતું। ક્લબની અંદરની તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી હતી। અંદાજિત 25થી વધારે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે। સીસીટીવી રૂમમાં બે વ્યક્તિઓ 12-12 કલાકની ડ્યુટી પર પણ મૂકવામાં આવ્યા હતા। ગઈકાલે જ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને 150 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા છે। અહીં જે હાઈટેક જુગારધામ ચાલતું હતું તેને લઈને જાણકારી મળી રહી છે કે સીસીટીવી કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી। મોનિટર કરવા માટે બે વ્યક્તિઓને ડ્યુટી પણ આપવામાં આવી હતી। 12-12 કલાકની ડ્યુટી પર રહેતા હતા બંને વ્યક્તિઓ અને અંદર જેટલી પણ ગતિવિધિઓ ચાલતી હતી તેના પર બાજ નજર રાખતા હતા। એન્ટ્રી પોઈન્ટથી એક્ઝિટ સુધીની નજર રાખવામાં આવતી હતી। પોળની અંદર સીસીટીવી મોનિટરિંગ રૂમ બનાવવામાં આવ્યો હતો, જેના દ્વારા ક્લબમાં ચાલતી તમામે તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવતી હતી। 25થી પણ વધારે સીસીટીવી લગાડવામાં આવ્યા હતા અને આ સીસીટીવી જે કેમેરા છે તેનું મોનિટરિંગ કરવા માટે, તેનું સંચાલન કરવા માટે બે લોકોને કામે પણ રાખવામાં આવ્યા હતા, જે 12-12 કલાકની શિફ્ટ કરતા હતા અને નજર રાખતા હતા અંદર ચાલતી તમામે તમામ ગતિવિધિઓ પર। અંદર ચાલતી ગતિવિધિઓ જ નહીં પરંતુ એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધીની તમામ હિલચાલ પર પણ નજર રાખવામાં આવતી હતી। ગઈકાલે રાત્રે જ સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી, જેના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા અને મનપસંદ ક્લબ અને આસપાસની 7 બિલ્ડિંગની અંદરથી 150થી પણ વધારે જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા। આમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જે રેડ કરવામાં આવી તે રેડમાં હવે નવા ખુલાસા થયા છે।
तमाम जे 272 जिला आरोपीओनी जे धरपकड करवामां आवी छे ते आरोपीओनी पूछपरछ दरमियान अने तपासमां एक रूम पोलीसने मळी आव्यो छे जे रूमने जे सीसीटीवी कैमेरानो जे सर्वेलन्स रूम कहेवामां आवे छे आ जे पोळ छे ते पोळमां ज्यारे अंदर कोई पण व्यक्ति घुसे अने ज्यां रमता होय त्यांथी लई अने एक्झिट पॉइंट सुधीना तमाम जे सीसीटीवी कैमेरा लगाववामां आव्या छे तेनुं मॉनिटरिंग आ रूममां करवामां आवतुं હતું। आप दृश्यमां जोई रह्या छो के आ जे टीवी स्क्रीन छे ते टीवी स्क्रीनमां तमाम प्रकारना जे सीसीटीवी छे ते सीसीटीवी अहींया राखवामां आवता हता अने तेनुं मॉनिटरिंग करवामां आवतुं। સમગ્ર બાબતને લઈને આ શખ્સ કોણ છે, ક્યારથી તે આ પ્રકારનું કામ કરતો હતો, જ્યારે પોલીસે રેડ કરી ત્યારે કેટલા રૂપિયા લઈને તે નાસી ગયો છે તે બાબતને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે। બીજી તરફ આ તમામ જે 7-8 જેટલા બિલ્ડિંગ છે, તમામ 7-8 જેટલા બિલ્ડિંગોમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા હતા। આ સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ આ જે રૂમ મેં આપને બતાવ્યો તે રૂમમાં કરવામાં આવતું હતું, જેથી કરીને આ જે સીસીટીવી કેમેરાથી સજ્જ જે રૂમ છે કે જ્યાં આગળ તેનું મોનિટરિંગ થઈ રહ્યું છે ત્યાં આગળ પણ માણસો રાખવામાં આવતા હતા અને તે લોકો સતત આ જગ્યા જે બિલ્ડિંગો છે જ્યાં જુગાર રમાતો હતો તેનું મોનિટરિંગ કરતા હોવાનું સામે આવ્યું છે। હરમે સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। મનપસંદ જીમખાનામાં રેડ મામલે નવો ખુલાસો થયો છે। જીમખાનાના નામે ચલાવાતા ટ્રસ્ટના પ્રમુખ ફેમિદાબેન ગોવિંદ પટેલની ઓફિસમાં એક ફોટો લગાડવામાં આવ્યો છે, જે નિવૃત્ત આઈપીએસનો ફોટો લગાડવામાં આવ્યો છે। ટ્રસ્ટના નામે ચલાવાતા જુગારધામમાં આઈપીએસનો જે ફોટો મળી આવ્યો છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। નિવૃત્ત આઈપીએસનો ફોટો લગાડવામાં આવ્યો છે। સંવાદદાતા હરમેશ જોડાઈ ગયા છે અમારી સાથે। હરમેશ, જે જુગારધામ ચાલતું હતું તેમાં એક ફોટો મળી આવ્યો છે, નિવૃત્ત આઈપીએસનો ફોટો મળી આવ્યો છે, શું છે આ બાબતને લઈને જાણકારી, શું કનેક્શન હોઈ શકે છે તેનું? બિલકુલ પ્રિયંકા, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જે મનપસંદ જીમખાના ઉપર રેડ કરવામાં આવી છે તે રેડ દરમિયાન એક ઓફિસ મળી આવી હતી। આજે ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવવામાં આવી રહ્યું છે તે ટ્રસ્ટની ઓફિસમાં જ્યારે પોલીસે રેડ કરી અને પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે આ ઓફિસમાં નિવૃત્ત આઈપીએસ એકે સુરેલિયાનો ફોટો પણ જોવા મળ્યો હતો। તાજેતરમાં જ એકે સુરેલિયાનો ફોટો છે તે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો, ત્યારે આ જે રેડ છે તે રેડમાં પણ નિવૃત્ત આઈપીએસ અધિકારી એકે સુરેલિયાનો ફોટો ચર્ચાનો વિષય બન્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જીમખાના નામે જે આ ટ્રસ્ટ ચલાવાતું હતું તેના પ્રમુખ એટલે કે આજે કેસમાં જે મુખ્ય આરોપી છે તે મુખ્ય આરોપી ગોવિંદ પટેલના પત્ની ફેમિદાબેન હોવાનું સામે આવ્યું છે। જ્યારે કોરોના મહામારી ચાલતી હતી ત્યારે કોરોના મહામારીમાં પણ તે લોકોએ સેવાનું કામ શરૂ કર્યું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે અને તે પ્રમાણેના બેનરો પણ અહીં ઓફિસમાં જોવા મળી રહ્યા છે। પ્રિયંકા જી, બિલકુલ હરમેશ, તો આને લઈને શું તપાસ હવે કરવામાં આવશે, કારણ કે શું કનેક્શન હોઈ શકે છે તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે, કયા એંગલને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવશે હવે? બિલકુલ, આ જે કેસ છે તે કેસ ખૂબ જ હાઈ પ્રોફાઇલ કેસ થતો જઈ રહ્યો છે, કારણ કે ખૂબ જ મોટી સંખ્યામાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સાથે સાથે આ પ્રકારની જે વાતો અને જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને ઓફિસમાં જે નિવૃત્ત આઈપીએસ અધિકારીનો ફોટો પણ લાગેલો છે ત્યારે નિવૃત્ત આઈપીએસ અધિકારી સાથે શું કનેક્શન હોઈ શકે તે બાબતને લઈને પણ ચર્ચા કરવામાં આવશે અને તપાસ કરવામાં આવશે। જો કે કોઈ કનેક્શન હોય તેવું હજી સુધી લાગી નથી રહ્યું, કારણ કે આ જે નિવૃત્ત આઈપીએસ અધિકારી હતા તે ખૂબ જ પ્રામાણિક અધિકારી હતા અને તે પ્રમાણે કોઈ સાંઠગાંઠ હોય તેવું અત્યાર સુધીમાં નથી સામે આવી રહ્યું, પરંતુ આ પાછળનું કારણ શું છે તે પણ એક તપાસ કરવામાં આવશે। સાથે સાથે સ્થાનિક પોલીસની કેવા પ્રકારની મિલીભગત હતી, કેટલા સમયથી આ પ્રકારનું જુગારધામ ચલાવતું હતું તે બાબતને લઈને પણ તપાસ કરવામાં આવશે। પ્રિયંકા, હરમેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ જાણકારી માટે। નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયને કોરોનાની રસી મળે। રસીકરણ સામે જાગૃતિ લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની અ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો। નેટવર્ક 18 ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના મુલાકાતે પહોંચી રહી છે। રસી માટે જાગૃતિ ફેલાવવા અમારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધુ મજબૂત બનાવો। ચાલો જાણીએ કે સંજીવની ગાડી હાલ કયા જિલ્લામાં કયા ગામમાં પહોંચી છે। સંજીવની ગાડીએ હાલ મધ્યપ્રદેશના ઇન્દોરના બીસી પીપરી અને બડગોંડા ગામની મુલાકાત લઈ લોકોને મળ્યા, તો નાસિક શહેરના તાલવડે અને કરંજ ગામના લોકોની મુલાકાત લીધી, ગંટુરમાં મેડીકોંડુરુ અને સિરીપુરમની મુલાકાત લીધી। સંજીવની ગાડી અત્યાર સુધીમાં 364 ગામડાઓના 1,77,050 લોકોની સાથે મુલાકાત કરી અને લોકોને રસી વિશે જાગૃત કર્યા છે।
બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.